नगर प्राथमिक शिक्षण समिति के चौथे वर्ग के कर्मचारियों द्वारा लगातार आज हड़ताल और धरना के तीसरे दिन अपनी मांगों को पूरा करने के लिए रामधुन की थी। नगर प्राथमिक शिक्षण समिति के वर्ग चार के कर्मचारियों द्वारा पिछले तीन दिनों से कायमी करने की मांग करते हुए तेज बनी वैसी गर्मी के बीच समिति के बाहर परिसर में धरना का आयोजन किया गया है। तीन दिनों की लगातार हड़ताल के आज तीसरे दिन रामधुन कर अपना विरोध व्यक्त किया गया। नगर प्राथमिक शिक्षण समिति वडोदरा के शाला आंगनवाड़ी कचेरी में पिछले 30 सालों से कार्य करते वैसे 570 जितने चौथे वर्ग के कर्मचारी को कायमी नहीं करने के बीच अब कर्मचारियों द्वारा शासन अधिकारी म्युनिसिपल कमिश्नर मेयर स्थायी समिति के चेयरमैन को 10 अप्रैल के दिन इस मुद्दे समाधान करने के लिए समय मर्यादा दी गई थी। बावजूद कोई कर्मचारियों के हित में फैसला नहीं लेते हुए अब उनके द्वारा हड़ताल का सत्र उठाया गया है, लेकिन अभी भी वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन को चू तक नहीं रेंगते हुए वे लोगों द्वारा अपनी हड़ताल जारी रखी गई है, जहां आज तीसरे दिन रामधुन करते हुए अपना आक्रोश और विरोध व्यक्त किया था। जो दिवस से शुरू कार्यक्रम आयोजित करवामां आव्यो छे अने मुख्य मांगणीओ शुं हती अने आजे कॉर्पोरेशन गयेला शुं जवाब मळ्यो? आज रोज नगर प्राथमिक शिक्षण समिति चौथा कर्मचारी नुं अचोक्कस मुद्दतनी हड़ताल नुं ત્રીજો દિવસ છે। આજે અમે બે એક પ્રોગ્રામ આપવાના હતા, મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવવાના હતા, શાળામાં જઈને ઉચ્ચ કર્મચારીઓને વિનંતી કરવાના હતા કે આપ પણ અમારી સાથે જોડાઓ, પરંતુ ગઈકાલ સાંજે કોર્પોરેશનમાંથી મને જાણવા મળ્યું કે તમે જે આવેદનપત્ર આપેલું છે, તમે જે હડતાળ પર બેસેલા છે એના અનુસંધાને એક લેટર તૈયાર થયો છે અને એ લેટર શિક્ષણ સમિતિ અને નકલ રવા તમને પણ મળવાનો છે। પરંતુ આજે અમે કોર્પોરેશનમાં તપાસ કરતાં ખબર પડી કે શિક્ષણ સમિતિનો ગઈકાલે લેટર મળી ગયો, પણ મારો લેટર એ લોકોએ પોસ્ટ કર્યો છે એટલે પોસ્ટમાં આવતા 2-3 દિવસ લાગે, એટલે આજે મારી નકલ હું રૂબરૂ જઈને લઈ આવ્યો છું। કોર્પોરેશને કહ્યું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થા છે અને આ જે બાબત છે એ લોકોને સ્પર્શે છે અને હવે ડિસિઝન એ લોકોએ લેવાનું છે, એટલે અમે લોકો તો હડતાળ પર બેસેલા જ છે, નકલ શિક્ષણ સમિતિમાં પહોંચી ગઈ છે, અમે એમને ઉપર મળવા જવાના નથી, એ લોકો નીચે આવીને અમને રજૂઆત કરશે કે આપણે એની મિટિંગ કરીએ તો જ અમે જવાના છે ઉપર। જે રીતે તમને જે જવાબ મળ્યો છે, કોર્પોરેશન લાગે છટકબારી કરી હોય એવું લાગે છે, કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય છે ત્યારે કોર્પોરેશન તેમાં સહભાગી થાય છે અને સાથ સહકાર આપે છે, તો આ બાબતે કેમ નહીં આપતી? વર્ષોથી કોર્પોરેશન આવું જ કરતી આવી છે, જ્યારે જ્યારે અમે ત્યાં રજૂઆત કરવા ગયા છે ત્યારે લેખિતમાં આ પ્રમાણેના જ ઓર્ડર આવેલા છે કે આ સ્વાયત્ત સંસ્થા છે, નિર્ણય તમારે જ લેવાનો છે, અને આ ફરી આ જ કર્યું છે, પણ આ વખતે અમે આ જ લેટર ઉપર સંસ્થા અધિકારીને ચેરમેન સાહેબને અને આખી બોડીને કહીશું કે હવે આગળની કાર્યવાહી અહીંયાથી જ કરો, હવે ત્યાં કશું પૂછવા જ ના જતા, નહીં તો અમે અહીંયાથી ઉભા નથી થવાના। કોર્પોરેશન બાય બાય ચારણી કરે છે અને શિક્ષણ સમિતિ કોણીએ ગોળ ચોંટાડે જેવું, સાચી વાત, હા સાચી વાત, સાચી વાત।